नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप सीखी रहा छे पद्यार्थ ग्रहण। पद्यार्थ ग्रहण एटले तमने परीक्षा नी अंदर एक कविता आपी हशे, ए कविता तमे भण्या नहीं हो, अपठित हशे अने ए कविता तमारे वाँचवानी छे, समझवानी छे अने त्यारबाद एनी नीचे जे प्रश्नों आप्या होय एना जवाब तमारे तमारी पोतानी भाषा में लखवाना छे। याद रखो विद्यार्थी मित्रों, एकदम सरल छे। आ वीडियो तमे शुरुआत थी अंत सुधी जोता रहेजो तो तमने ख्याल आवी जाए कि पद्यार्थ ग्रहण केवी रीते करी शकाय। तो पद्यार्थ ग्रहण करवा माटे सौ प्रथम अगत्यनी बाबत ए छे कि जे कविता आपी होय ए तमारे ध्यानथी वाँचवानी छे। प्रथम वक्त तमे कविता ध्यानथी वाँचो એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કાવ્યની અંદર કવિએ કઈ બાબતની સમજૂતી આપી છે। ત્યારબાદ આ જ કવિતા જે છે એ તમારે ધ્યાનથી વાંચવાની એટલા માટે છે કે આમાંથી એક એક શબ્દ લઈ અને તમારે પૂરેપૂરું ધ્યાન આપવાનું છે કે કોઈ પણ શબ્દનો અર્થ તમને છટકી ના જાય। છટકી ના જાય એટલે તમારે કવિતા પૂરેપૂરી સમજવાની છે। એ કવિતા તમે સમજી જાઓ એટલે તમને કવિતાનો મુખ્ય અર્થ ખબર પડી જાય। આ અર્થ ખબર પડી ગયા પછી તમારે ફરીથી ત્રીજી વખત કવિતા વાંચવાની છે। એ પહેલા તમારે જે છે ને આ પ્રશ્ન વાંચવાનો છે, એ પ્રશ્ન વાંચ્યા બાદ તમારે ફરીથી કવિતા વાંચવાની છે, બરાબર? એ તમે તમે પ્રશ્ન વાંચશો અને તમે કવિતા વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મારે જે જવાબની અપેક્ષા છે એ જવાબ કાવ્યની આ પંક્તિમાં છે। તો આ પંક્તિ નીચે તમે આ રીતે છગડ્યો કૌંસ કરો અથવા તો તમે જો લીટી કરશો તો પણ ચાલશે। આ એટલા માટે કરવાનું છે કે તમારે જ્યારે તમે જવાબ લખો ત્યારે જવાબ લખતી વખતે તમારે ફક્ત પંક્તિને ધ્યાનમાં આપવાનું છે અને આ પંક્તિ વાંચી અને પ્રશ્નને અનુરૂપ તમારે તમારી પોતાની મૌલિક ભાષાની અંદર જવાબ લખવાનો છે। હવે આપણે આ કવિતા વાંચીશું અને કવિતા વાંચ્યા બાદ તમારે કેવી રીતે મૌલિકતા છે એના પ્રશ્ન જવાબ લખી શકાય એની પણ આપણે ચર્ચા કરીશું। તો પરીક્ષામાં પ્રશ્ન આ રીતનો પૂછાય છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નનો જવાબ તમારી પોતાની ભાષામાં લખો। પીઠે બાંધ્યા મણમણના બોજને ચાલવાનું, વાંકા ચૂકા ચડ ઉતરતા દીર્ઘ માર્ગો પસે ક્યાં હૈયા કેરા અમૃત રસમાં ઘોડવા ઝેર જાજા, ને એ સૌને અમૃતમય દેવા બનાવી કળાથી, આવી મોગી કઠિન કપરી જીવને એક દીક્ષા, જો ના દે તું જગત ગુરુ તો માગું છું અન્ય ભિક્ષા, જન્મ આહી કુટિલ વ્યવહારે સકુ કેડી કોરી, જો વૈષમ્ય અકુટિલ રહું સાચવી સાચ દોરી, સિંચી સિંચી જલ હૃદયના પથરાળી ધરામાં, કઈક ઉગાડું કઈ વહી શકું ઉપરે અંતરે વા, છોને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે, તોય જન્મ્યું મુજ હું સમજું લાગ્યું કાંક લેખે, જો તું દેના જગત ગુરુ ઓ આટલી એક ભિક્ષા, તો હું યાચું દઈશ ન કદી જન્મની ફેર શિક્ષા। આના સર્જક છે સુંદરજી બેટાય। હવે આપણે પ્રશ્ન જોઈએ, આ જિંદગીની કવિ આ જિંદગીની કઈ વ્યથાનો કવિ નિર્દેશ કરે છે? આ કાવ્યમાં જિંદગીની કઈ વ્યથા જે છે એનો કવિ નિર્દેશ કરે છે? તેનો જવાબ અહીંયા છે, પીઠે બાંધ્યા મણમણના બોજ ને ચાલવાનું, વાંકા ચૂકા ચડ ઉતર દીર્ઘ માર્ગે પરે ક્યાં હા હૈયા કેરા અમૃત રસમાં ઘોડવા ઝેર જાજા। તો આ પંક્તિ આપણે વાંચીએ છીએ, સમજીએ છીએ, ત્યારબાદ આપણે એને આપણી પોતાની મૌલિક ભાષામાં જવાબ લખીએ છીએ। તો જવાબ આ રીતે લખાય, દુનિયાવી ચિંતાઓ અને જવાબદારીઓના ભારે બોજ સાથે માનવીએ જીવનનો અટપટો માર્ગ કાપવાનો છે, વળી તેણે સુખ દુઃખના ઢોળાવ પર ચાલવાનું છે, અહીં કવિ જિંદગીની એ કરુણતા નિર્દેશે છે। બીજો પ્રશ્ન જોઈએ, કવિ પ્રભુ પાસે કઈ દીક્ષા માંગે છે? તેનો જવાબ અહીંયા છે, ને એ સૌને અમૃતમય દેવા બનાવી કળાથી, આવી મોગી કઠિન કપરી જીવને એક દીક્ષા। તો આપણે પંક્તિ વાંચીએ છીએ, સમજીએ છીએ અને આપણી પોતાની ભાષામાં જવાબ લખીએ છીએ। ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ શું કરતા હોય છે, આ બેઠે બેઠી પંક્તિ લખતા હોય છે, એવું આપણે ક્યારેય કરવાનું નથી। જવાબ આ રીતે લખાય, કવિ વિષમતાઓથી ભરેલા ઝેર જેવા જીવનને અમૃતમય બનાવવાની કોઈક રીત કે કલાથી પ્રભુ પાસે દીક્ષા માંગે છે।
तीजो प्रश्न जुए जगत ना व्यवहार संबंधी कवि शु कहे छे तो जवाब अहीं छे जन्म आही कुटिल व्यवहारो सकु केड़ी कोरी जो वैषम्य अकुटिल रहू साचवी साच दोरी बराबर। तो अपने अपनी रीते पोतानी भाषा में पंक्ति समझीने जवाब आ रीते लखी शकाय। कवि कहे छे के जगतना व्यवहार में ठेर ठेर प्रपंच पाखंड कुटिलता अने विषमता नजरे पड़े छे। चौथो प्रश्न जोईए कया कार्यो करी कवि पोताना जीवन ने सार्थक करवा मागे छे तेनो जवाब अहींया छे सीची सीची जल हृदयना पथराड़ी धरामा कैक उगाड़ू कैक वही सकू ऊपरे अंतरे वा छोने रेलो मुझ जीवन नो अन्य आँखो न देखे बराबर। तो आपने जवाब अहीं पंक्ति में छे अने वाँचीए छे समझीए छे अने आपणी पोतानी भाषा में जवाब आ रीते लखी शकाय के जगतना कुटिल प्रपंचोनी वच्चे पण कवि सत्यनी नानकड़ी केड़ी दोरवा इच्छे छे अने आवा कुटिल वातावरण में पण सत्यने वड़गी रहेवा इच्छे छे तेवो जीवननी कठण धरती ने पोताना हृदय जड़ सींची ने पोची बनावा मांगे छे अने ए रीते पोतानुं जीवन कंईक सार्थक करवा इच्छे छे। पांचमो प्रश्न जोईए कवि प्रभु ने इच्छित भिक्षा न आपे तो कवि बीजू शू मांगे छे अने शा माटे तो अहींया जवाब छे नो जो तू देना जगत गुरु ओ आटली एक भिक्षा तो हूँ याचू दईस न कदी जन्मनी फेर शिक्षा बराबर। तो कवि आ मागे छे के जो आ जन्मनी अंदर मने सार्थकता न मळे तो पछी बीजा जन्म में केवी रीते मळवानी हती बराबर। तने जवाब आ रीते लखाय के आ जन्म में सार्थकता न मळे तो बीजा जन्मे वरी केवी रीते मने मळवानी हती। અને જે પછીનો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પદ્યાર્થ ગ્રહણમાં કોમન પૂછાય છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો બરાબર। તો આપણે કવિતા ત્રણ વખત વાંચી છે મેં તમને પ્રથમ વખત વાંચવાની કહી ત્યારબાદ બીજી વખત વાંચી અને ત્યારબાદ તમે ત્રીજી વખત પ્રશ્ન અને પંક્તિ વાંચીને એને જવાબ આપણે લખતા હતા એમ તમે કવિતા ત્રણ વખત વાંચી છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કવિતાની મુખ્ય બાબત કઈ છે। હવે જ્યારે કવિતાનું શીર્ષક આપવાનું થાય ત્યારે તમારે એવા શબ્દ પસંદ કરવાના છે કે જેમાંથી કવિતાનો પૂરેપૂરો ભાવાર્થ સ્પષ્ટ થાય। તો વિદ્યાર્થી મિત્રો આ કવિતાનું યોગ્ય શીર્ષક છે જીવન દીક્ષા। શું છે? જીવન દીક્ષા, કારણ કે આમાં દીક્ષા આપવાની વાત છે એટલા માટે આપણે આ કવિતાનું શીર્ષક આપીએ છીએ જીવન દીક્ષા બરાબર। તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આ કવિતા પૂછાય તો તમારે આ રીતે ચેક ચાક વગર જોડણીની ભૂલ વગર યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી અને સુવાચ્ય અક્ષરે તમારે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય બરાબર। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ પદ્યાર્થ ગ્રહણમાં આપણને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે। તો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરે છે ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી રજા લઉં આપનો આભાર।